नमस्कार दर्शक मित्रों, हूँ चैनल समाचार में आपनु स्वागत छे। समाचार नी शुरुआत करता पहला जोईए आजना मुख्य समाचार। दोढ मास में मरण क्रियाना सामान में वेचाण में ओचिंतो चार गणो वधारो। सूरत में डॉक्टरों टोसिलिजुमे इंजेक्शन लखी आपता होवाथी दर्दीओना सगाने धक्का खावा पड़े छे। इंजेक्शन खरीदी कौभांड में बे आरोपी होमियोपैथी के तबीब नित्य हॉस्पिटल ना भागीदार सहित छना पांच दिवस ना रिमांड। सिविल कोविड हॉस्पिटल ना गेट पर आई कार्ड साथे पहरेदारी करता स्वाने कुतूहल जगाव्यो। सिविल हॉस्पिटल में दर्दीओ अने तेना संबंधीओ माटे जलाराम मंदिर द्वारा चा नास्तानी व्यवस्था कराई। અને સુરતીઓના સૂરને કોરોના પણ ના રોકી શક્યો, 100થી વધુ લોકોએ ઓનલાઈન ગીતો ગાયા, દર્દીઓને આપી ખુશી। વધુ સમાચાર વિગતવાર। હાલ કોરોનાની મહામારીના વિકટ સમયમાં ગામડાના લોકોએ છૂટા રહીને પણ એકતા બતાવીને સેવાના કામો કરી રહ્યા છે। ઓલપાડના સ્મશાનોમાં અંતિમ વિધિ માટે આવતા મૃતદેહોની સંખ્યામાં વધારો થતાં લાકડાની અછત સર્જાઈ હતી। આ અછતને દૂર કરવા માટે ગામડાના યુવાનોએ એક સંપ કરીને ખેતરમાં સૂકા વૃક્ષો શોધીને તેને કાપીને લાકડા ભેગા કર્યા હતા। સુરત નજીકના ઓલપાડમાં સ્મશાનના ટ્રસ્ટીઓ અને યુવાનોએ સ્મશાનના લાકડા માટે કરેલું સેવાયજ્ઞ અન્ય લોકો માટે ઉદાહરણ બની રહ્યો છે। સુરત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી હાહાકાર મચાવી રહી છે અને લોકોના વિશ્વાસ અને એકતા પર ઘા માર્યો છે। પરંતુ હજી પણ ગામડાના લોકોમાં વિશ્વાસ અને એકતાને કોરોના ડગાવી શક્યું નથી। કોરોનાના કેસ ગામડામાં ન વધે તે માટે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સ્વયંભૂ 3 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું। તેને અભૂતપૂર્વ પ્રતિભાવ મળ્યો હતો। ઓલપાડની આ એકતાના કારણે કોરોના સામેની લડાઈ વધુ મજબૂત બની રહી છે। ઓલપાડમાં સ્મશાનમાં હાલમાં સુરત તથા આજુબાજુના ગામોથી મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હોવાથી ઓલપાડના સ્મશાનમાં લાકડાની અછત સર્જાઈ રહી છે। લાકડાના વેપારીઓને પણ ઓર્ડર આપવામાં આવે તો 10-15 દિવસનો સમય જાય છે અને લીલા લાકડા પણ ખૂબ આવી રહ્યા છે। ઓલપાડના સ્મશાનમાં લાકડાની અછત નિવારવા માટે સ્મશાનના ટ્રસ્ટીઓ અને યુવાનોએ અનોખો પ્રયોગ કર્યો છે, તેમાં સફળતા મળી છે। ઓલપાડની આસપાસ ગામોના ખેતરમાં કે ફાર્મ હાઉસમાં અનેક વૃક્ષો સૂકા થઈ ગયા છે, તેને કાપવાની જરૂર હતી। સ્મશાનના ટ્રસ્ટીઓએ ખેડૂત અને ફાર્મ હાઉસના માલિકો સાથે ચર્ચા કરીને વૃક્ષ કાપવાની મંજૂરી મેળવી હતી। બસ આ વાત ઓલપાડના યુવાનોને ખબર પડી અને ઓલપાડના યુવાનો ભેગા થઈ ગયા હતા। કોઈએ પોતાનું ટ્રેક્ટર આપ્યું તો કોઈએ આપ્યું ઝાડ કાપવાનું મશીન, તો કોઈ લઈ આવ્યું કુહાડી અને અન્ય સાધનો। ગામના યુવાનો ભેગા થઈ ગયા અને જે લોકોએ પોતાના ખેતરમાંથી સુકાયેલા ઝાડ કાપવાની મંજૂરી આપી હતી ત્યાં પહોંચી ઝાડ કાપીને ટ્રેક્ટરમાં ભરીને ઓલપાડ સ્મશાન ખાતે લઈ આવ્યા હતા। કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં સુકાયેલા વૃક્ષનું અનોખું દાન કરવાનું શરૂ કરતા અન્ય ખેડૂતોએ પોતાના ખેતરના સુકા ઝાડ આપવાની તૈયારી બતાવી છે। આમ ઓલપાડ સ્મશાનના ટ્રસ્ટીઓ અને યુવાનોએ અનોખી પહેલ કરીને સ્મશાન માટે લાકડા મેળવવાનું શરૂ કર્યું છે। સિટીલાઇટ વિસ્તારમાં આવેલા સિટીલાઇટ એપાર્ટમેન્ટની બહાર શ્વાનનું બચ્ચું ગટરમાં પડી ગયું હતું। મૂંગા જાનવરનું જીવ જોખમમાં લાગતા સ્થાનિકે ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો। બાદમાં ફાયર વિભાગ અને જીબીના સંયુક્ત ઓપરેશન બાદ 1 કલાકની જહેમતથી શ્વાનના બચ્ચાને બહાર કાઢવામાં આવ્યું હતું। પ્રકાશભાઈ પટેલે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે સ્થાનિકો દ્વારા ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા। ડોક્ટર દ્વારા ચેક કરતા બચ્ચું જીવતું હોવાથી તેને વધુ સારવાર માટે ક્લિનિક લઈ જવામાં આવ્યું હતું। શ્વાનનું ગલુડિયું ગટરમાં પડી ગયું હોવાની જાણ સ્થાનિક રહીશને થતા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી। સવારે 9:15 વાગે બચ્ચું રમતું રમતું ગટરમાં પડી ગયું હતું। સ્થાનિક રહીશ ત્યાંથી પસાર થતા હતા ત્યારે ગટર નીચેથી ગલુડિયાનો અવાજ સંભળાતા તેણે જોયું તો એક ગલુડિયું અંદર ગટરમાં રમતા રમતા પડી ગયું છે। સ્થાનિક રહીશે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તે વધુ અંદર હોવાથી ગલુડિયાને બહાર કાઢી શક્યો ન હતો। આખરે ફાયર બ્રિગેડની જાણ કરી હતી, ગલુડિયું ગટરમાં ખૂબ અંદર હોવાથી ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી, તેમજ ગટરનું ઢાંકણ તોડવું પડે એ પ્રકારની સ્થિતિ જોતા જેસીબી મશીન પણ બોલાવવાની તૈયારી કરી લેવાઈ હતી। ફાયર વિભાગના અધિકારીઓએ પહોંચીને જોયું તો ગલુડિયું ખૂબ જ અંદરના ભાગે હોવાથી ફાયર વિભાગના જવાન રેસ્ક્યુ કરવા માટે અંદર ગટરમાં ઉતરવું પડે તેમ હતું। ફાયર વિભાગ દ્વારા રિસ્ક કેમેરાનો ઉપયોગ કરી બચ્ચાને કાઢવામાં આવ્યું હતું। ગટર લાઈન હોવાથી ફાયરના જવાનોએ ઓક્સિજનનો સિલિન્ડર પહેરીને બચ્ચાને બહાર કાઢ્યો હતો।
ફાયર વિભાગ દ્વારા 1 કલાકના રેસ્ક્યુ બાદ બચ્ચાને બહાર કાઢવામાં આવ્યો હતો। કોરોના મહામારીના બીજા વેવમાં રોજરોજ સિવિલ સ્મીમેર સહિતની હોસ્પિટલમાં મોતના આંકડા વધતા જાય છે। કોરોનાગ્રસ્ત અને શંકાસ્પદ સહિતના મૃતદેહોને અંતિમવિધિ માટે સ્મશાન લઈ જતી શબવાહિની અછત સર્જાય તેટલા રોજના મોત થઈ રહ્યા છે। ત્યારે આવી સ્થિતિમાં લાકડાની શબવાહિનીની સાથે 108 એમ્બ્યુલન્સ જે ઉપયોગમાં નથી લેવાતી તેનો પણ શબવાહિની તરીકે ઉપયોગ કરાય છે। ત્યારે હવે વિદ્યાર્થીઓને સ્કૂલ લઈ જતી સ્કૂલવાનનો પણ શબવાહિની તરીકે ઉપયોગ કરવાની નોબત આવી ગઈ છે। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું હતું કે તેમની પાસે પાલિકાની 11 શબવાહિની અને કોન્ટ્રાક્ટની 14 શબવાહિનીઓ હાલ આ મહામારીમાં કામ કરી રહી છે, જ્યારે પાલિકાની 12 અને કોન્ટ્રાક્ટરની 7 એમ્બ્યુલન્સ હાલ સેવા આપી રહી છે। ફાયર ઓફિસર અને કોવિડના દર્દીઓ અને શબવાહિની જવાબદારી સંભાળતા દીપક સપકાલે જણાવ્યું હતું કે પાલિકાએ કોવિડના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા 2 કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે। બાલુભાઈ કોન્ટ્રાક્ટરને 18 એમ્બ્યુલન્સ અને શબવાહિની અને દેસાઈ ઓટોને 21 એમ્બ્યુલન્સ અને શબવાહિનીનો કોન્ટ્રાક્ટ અપાયો છે। સ્કૂલ વાનમાં શબ લઈ જવાની વાત પર દીપકભાઈએ કહ્યું હતું કે લગભગ આ કામગીરી વર્કશોપમાંથી નક્કી કરાઈ છે। મને કંઈ ખબર નથી, સ્કૂલ વાનમાં મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જવાના કિસ્સામાં પાલિકાના જવાબ અધિકારીઓ એકબીજાની ખો આપતા દેખાયા હતા। વર્કશોપના એસો મનોજભાઈ, આસિસ્ટન્ટ ઇજનેર આનંદભાઈને ખબર હશે, મને કશી ખબર નથી। જ્યારે આનંદ પટેલે ડેપ્યુટી ઇજનેર આશીષ દેસાઈને ખબર હશે એમ કહ્યું હતું। આખરે આશીષ દેસાઈએ જણાવ્યું કે મૃતદેહ અંતિમવિધિ માટે લઈ જવા 4 સ્કૂલવાન અને દર્દીઓને લઈ જવા 3 ઇકોકાર ભાડે લઈ ફાયરને અપાઈ છે। હવે આ ચારેય ગાડીઓનું સંચાલન ફાયર વિભાગ કરશે। જ્યારે ફાયરના કોવિડ કંટ્રોલ વિભાગમાં ઇન્ચાર્જ દીપક સપકાલે આ બાબતની કશી પણ ખબર ન હોય તેમ તેમણે કહ્યું હતું, આ કામગીરી મારી પાસે નથી, વર્કશોપના મનોજભાઈનો નંબર આપી હાથ ઊંચા કરી દીધા હતા। સુરતમાં આમ તો કોરોના વાયરસના કારણે રોજ ખરાબ સમાચારોની વણઝારો આવે છે। રોજ કેટલાય દર્દીઓની જિંદગી હોમાઈ રહી છે અને સ્મશાનમાં લાકડા ખૂટી પડ્યા તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે। જોકે આ તમામ નકારાત્મક બાબતોની વચ્ચે ક્યારેક ક્યારેક જીવનની કેટલીક નાની નાની વાતો પણ ખુશીઓ આપી શકે છે અથવા તો પલભર માટે દુઃખની ઘડીમાંથી રાહત અપાવી શકે છે। આવી જે ઘટના ત્યાંથી સામે આવી રહી છે જ્યાં રોજ કેટલાક દર્દીઓ જિંદગીનો જંગ હારી જાય છે। આ શ્વાનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। આ શ્વાન સુરત કોની કોવિડ હોસ્પિટલનો પહેરેદાર હોવાનું જણાઈ રહ્યું છે। શ્વાન કોવિડ હોસ્પિટલના ગેટ પર પહેરેદારી કરતો વાયરલ તસવીરોમાં જોવા મળ્યો છે। જોકે આઈકાર્ડ પર પ્રવેશ માટેના તમામ જરૂરી સિક્કાઓ પણ જોવા મળે છે। આ શ્વાને સોશિયલ મીડિયામાં કુતૂહલ જગાવ્યું હશે જેના કારણે તેની તસવીરો વાયરલ થઈ રહી છે। જોકે આ શ્વાન કોવિડ હોસ્પિટલના ગેટની આસપાસ જ રહે છે। આ શ્વાન પાલતુ હોવાની માહિતી સામે આવી છે। જોકે સારવાર માટે આવેલા કોઈ દર્દીના સ્વજનો દ્વારા ક્લિક કરાયેલી આ શ્વાનની તસવીરો હાલમાં વાયરલ થઈ રહી છે। જોકે કોઈ ટીખા માટે તેના ગળામાં આઈકાર્ડ પહેરાવ્યું હોવાની શક્યતા છે। સુરતમાં જ્યારે હજારો લોકો આ હોસ્પિટલના પ્રાંગણેથી હિંમત હારીને ગયા હશે, જ્યારે કેટલાક લોકોને અહીંયા નવી જિંદગી મળી હશે, ત્યારે આ શ્વાનની તસવીરો આશા અને નિરાશાની વચ્ચેના સાંપ્રતના સમયનું પ્રતિબિંબ છે। કોઈ દર્દીના સ્વજનો દ્વારા ખેંચવામાં આવેલી તસવીરો પલભર માટે રાહતનો અનુભવ કરાવતી છે। કોરોના મહામારીના બીજા તબક્કામાં અનેક લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યા છે। સંક્રમિત દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે, ત્યારે દર્દીઓ અને તેમની સાથે હોસ્પિટલ જતા તેમના સંબંધીઓની હાલત પણ કફોડી બની જતી હોય છે। ત્યારે દર્દીઓ અને સંબંધી માટે લસકાણા ખાતે આવેલા જલારામ મંદિર દ્વારા જ્યુસ, ચા, નાસ્તા અને પાણીની વિનામૂલ્યે સેવા શરૂ કરવામાં આવી છે। સંત શિરોમણી શ્રી જલારામ બાપાએ જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો નામના સૂત્ર સાથે ભૂખ્યાને ભોજન આપવાનું શરૂ કર્યું હતું અને તેઓના સદાવ્રતને 200 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। હાલમાં સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેઓના પરિવારજનો માટે જલારામ મંદિર લસકાણા ધામ આગળ આવ્યું છે। જલારામ મંદિર લસકાણા ધામ તરફથી અહીં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાંથી દર્દીઓની માટે વિનામૂલ્યે મોસંબીનું ફ્રેશ જ્યુસ, નારિયેળ પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। દર્દીઓના સંબંધીઓ ભૂખ્યા ન રહે તે માટે પણ અહીં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી દર્દીઓના પરિવારજનો માટે ચા, પાણી, ગાંઠિયા, નાસ્તા જેવી વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે। લોકો ભૂખ્યા ન રહે તેઓને બનતી મદદ મળી રહે તે હેતુથી આ જલારામ ધામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર લસકાણા શાંતાબેન દયાજીભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનવાનભાઈ દયાજીભાઈ કોટક, મીનાબેન ધનવાનભાઈ કોટક દ્વારા બીજી આ સેવા શરૂ કરવામાં આવી છે। બીજી તરફ વિકીભાઈ કોટક, વીરેન્દ્રભાઈ ચોવટિયા, અપુ નથવાણી અને મહેશભાઈ મશરુ જેવા યુવાનો દિવસ રાત દર્દીઓની મદદ કરી રહ્યા છે। મારું નામ દીપકભાઈ સૂચક। કઈ સંસ્થા છે, કઈ જગ્યાએ શું સેવા ચાલુ કરી છે?
અમારી સંસ્થાને અમારું મંદિર છે જલારામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર લસકાણા જે કામરેજ રોડ ઉપર અમારું મંદિર ચાલી રહ્યું છે એ અમારી સંસ્થા ત્યાં અવિરત અન્નપૂર્ણા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે અને આજરોજ ગઈકાલ રોજ અમે અહીંયા COVID-19ની જે હોસ્પિટલ છે મજૂરા ગેટ પાસે એમાં હોસ્પિટલની બાજુમાં અમે અહીંયા ચા પાણી નાસ્તો ઠંડી છાશ મોસમની જ્યુસ એવી રીતની 24 કલાકની અવિરત સેવાઓ શરૂ કરી છે ગઈકાલથી. આવો વિચાર અમને 2 દિવસ પહેલાં અમે અમારા રિલેટિવને અહીંયા મળવા ઓલા રિલેટિવને તકલીફના હિસાબે અમે અંદર અહીંયા આવેલા અને ત્યાં અહીંયા અમે જાણ્યું જોયું તો લોકોને પાણીની અને કોઈ મળતું પાણી ચા પાણી કોઈ મળતા નહોતો 1 કિલોમીટરની અંદર કોઈ સુવિધા લોકોને પૈસા દેતા પણ નથી મળતી એવું ખ્યાલ આવતા અને અમે જાણતા એટલે અમે તાત્કાલિક ધોરણે ગઈકાલે તદ્દન ફ્રી સેવામાં અમારી સંસ્થા દ્વારા શરૂ કરેલ છે અમારા પ્રમુખ શ્રી ધનવંતભાઈ કોટર દ્વારા સંચાલિત. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે સૌથી વધુ લોકોએ ગીત ગાઈ રાહત અનુભવી હતી તેમજ કોરોનાગ્રસ્ત લોકોને પણ રાહત આપી હતી. આ સંસ્થા દ્વારા કોરોના પરિસ્થિતિને કારણે સભ્યોની માનસિક હાલત સ્વસ્થ રહે તે માટે સંસ્થાએ લોકડાઉન મહેફિલ કરીને ઓનલાઈન સંગીત જલસો યોજ્યો હતો. શહેરના 40 વટાવી ચૂકેલા ગાવાના શોખ ધરાવતા સુરતીઓને કોઈ પણ સંજોગોમાં ગાવાનું ચાલુ રખાવનાર સંસ્થા જિંદગી ગાય જાનના મેન્ટોર ચંદ્રેશ રાઠોડે જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 1 વર્ષથી સંગીત શોખીનો માટે નવા આયોજનો કરતી હતી. કોરોના પરિસ્થિતિને કારણે સભ્યોની માનસિક હાલત સ્વસ્થ રહે તે માટે સંસ્થાએ લોકડાઉન મહેફિલ કરીને ઓનલાઈન સંગીત જલસો તારીખ 12 એપ્રિલથી 16 એપ્રિલ સુધી આયોજન કરેલ હતો, જેમાં 100 લોકોએ ગીતોના સુર રેલાવ્યા હતા. કોરોના પરિસ્થિતિના હિસાબે સંગીતના વિદ્યાર્થીઓ શોખીનો કલાકારો જ્યારે પોતાની જાતે 1 વર્ષ માટે સંગીતથી જાણે અજાણે દૂર કરી બેઠા છે ત્યારે જિંદગી ગાયે જા સંસ્થાના આ સુરતીઓએ સંગીતના સુર કોઈ પણ પરિસ્થિતિમાં રોકાય નહીં તેનું મહત્વ સંગીત પ્રેમીઓને સમજાવવા કોશિશ કરી છે. સંસ્થાના મેનેજરની યાદી મુજબ આ સંસ્થા 40 વર્ષથી ઉપરના આવેલા કોઈ પણ સંગીત શોખીનોને વિનામૂલ્યે સંગીતની તાલીમ અને પ્લેટફોર્મ પૂરું પાડે છે. સંસ્થામાં ગુજરાત ઉપરાંત ભારત બહાર યુકે અને કેનેડાથી પણ સભ્યો જોડાયેલા છે. સંસ્થા દ્વારા અઠવાડિયામાં 2 વાર સંગીતના વિષયો ઉપર ગીતો ગાવાનું ટાસ્ક આપવામાં આવે છે અને સમગ્ર સંચાલન ઓનલાઈન થાય છે ત્યારે સંસ્થાના સભ્યો ફાલ્ગુની શાહ, રક્ષા પટેલ, આનંદ તમાકુવાલા, નીના રાઠોડ, કેતન જાડિયા હોસ્પિટલ અને ક્વોરન્ટાઈન હતા. છતાં પણ તેઓએ લોકડાઉન મહેફિલમાં રિહર્સલથી લઈને પ્રોગ્રામ સુધી દવાઓ લઈને કોરોનાને ભૂલી જઈ મન ભરીને ગીતો ગાયા હતા. હસ્તે હસ્તે કટ જાય રસ્તે અને જીના યહાં મરના યહાં ગાનાર નીના રાઠોડે રાજ કપૂર જોકરનો વેશ ધારણ કરી પોતાના પરફોર્મન્સને વન મોર અને સ્ટેન્ડિંગ ઓવેશન મેળવી હતી. મેં હું રક્ષા પટેલ, જિંદગી ગાયજા ટીમ તરા નામે છે. પિછલે 1 સાલ સે યે ગ્રુપ મેં મેમ્બર હું, જિસકા મંત્ર હૈ હેપ્પીનેસ થ્રુ મ્યુઝિક. સચ મેં 1 સાલ સે इस ग्रुप में जुड़ने से मुझे बहुत हैप्पीनेस मिली. आज मैं हॉस्पिटल में हूँ, कोविड पॉजिटिव हूँ, पूरी तरह अब ऑल राइट हूँ मैं. तो आपके सामने ये वीडियो रखने का मुझे विचार आया तो मैं ये वीडियो बना रही हूँ. हमारी जिंदगी गायजा का गुरु मंत्र है हैप्पीनेस थ्रू म्यूज़िक. सच्ची में मैंने हैप्पीनेस ये ग्रुप में से पाई और जितने दिन मैं हॉस्पिटल में रही उतने दिन में भी म्यूज़िक थ्रू मैंने बहुत हैप्पीनेस पाई. और ये दौरान हमारे ग्रुप में जो रात को 9:30 से 11 बजे ऑनलाइन जूम पे जो प्रोग्राम चलता है इसके द्वारा भी मुझे बहुत खुशी मिली. इसका ही टास्क मैं आज आपके सामने पेश कर रही हूँ. फिल्म है खून भरी मांग, जिसका गाना है हंसते हंसते कट जाए रस्ते. तो पेश है हंसते हंसते कट जाए रस्ते, जिंदगी यूं ही चलती रहे, खुशी मिले आगम बदलेंगे ना हम, दुनिया चाहे बदलती रहे. हंसते हंसते कट जाए रस्ते,
जिंदगी यूं ही चलती रहे, खुशी मिले या गम बदलेंगे नाम, दुनिया चाहे बदलती रहे। कान्हा पिचकारी मत मार, मेरे घर सांस लड़ेगी रे। कान्हा पिचकारी मत मार, मेरे घर ननद लड़ेगी रे। सुराम सर एंड ऑल परवाना टीम, मेरा नाम नीना राठौड़ है। मूवी मेरा नाम जोकर, सॉन्ग जीना यहाँ मरना यहाँ, सिंगर मुकेश जी को प्रणाम। मैं होम क्वारंटाइन हूँ, मेरे पास अभी कोई एक्स्ट्रा डिवाइस नहीं है, इसीलिए बैकग्राउंड म्यूजिक के बिना गाना गा रही हूँ। जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। जी चाहे जब हमको आवाज दो, हम है वही हम थे जहाँ। अपने यही दोनों जहाँ, इसके सिवा जाना कहाँ। ये मेरा गीत जीवन संगीत, कल भी कोई दोहराएगा। ये मेरा गीत जीवन संगीत, कल भी कोई दोहराएगा। जग को हंसाने बेरूपिया, रूप बदल फिर आएगा। स्वर्ग यही नरक यहाँ, इसके सिवा जाना कहाँ। जी चाहे जब हमको आवाज दो, हम है वही हम थे जहाँ। अपने यही दोनों जहाँ, इसके सिवा जाना कहाँ, जाना कहाँ। थैंक यू जिंदगी गाए जा, थैंक यू चंद्रस सर। नवी सिविल सिक्योरिटी ટીમે ફરજ સાથે માનવતાના માર્ગે ચાલી અત્યાર સુધીમાં સોના ચાંદીના મૂલ્યવાન ઘરેણા જેવી કિંમતી વસ્તુઓ, રોકડ રકમ, મોબાઈલ સહિતની અન્ય વસ્તુઓ મળી। 40થી વધુ મૃતક દર્દીના સ્વજનોને છેલ્લા એક મહિના દરમિયાન અંદાજિત રૂપિયા 8 લાખનો સામાન પરત કર્યો હતો। નવી સિવિલની સિક્યુરિટી સભ્યોની ટીમ દ્વારા કોરોના સમયમાં એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સારવાર લઈ રહેલા તેમજ જે નવા દર્દી એડમિટ થાય છે તેમની પાસે શું શું કિંમતી વસ્તુઓ છે તેની માહિતી એકત્ર કરે છે। 100 જેટલા દર્દીઓ પાસેથી મળેલી કિંમતી ચીજ વસ્તુઓ જેવી કે સોના ચાંદીના દાગીના, ચેઇન, રિંગ, મોબાઈલ, રોકડ રકમ, બંગડી, કાનની બુટ્ટી, મંગળસૂત્ર જેવી વસ્તુઓ તેમના પરિવારજનોને સ્થળ પર જ પરત આપવામાં આવી હતી। પરંતુ આ સ્થિતિમાં સ્વજનો વ્યસ્ત હોય અને કિંમતી વસ્તુઓ લેવાનું ભૂલી ગયા હોય તો તેમને કોલ કરી સિવિલમાં બોલાવીને ચીજ વસ્તુઓ પરત આપવામાં આવે છે અને આ સામાન મળી ગયો હોવાનું સંમતિપત્ર પણ લખાવી લેવામાં આવે છે। છેલ્લા મહિના દરમિયાન 40 મૃતકના સ્વજનોને તેમની ચીજ વસ્તુઓ પરત આપવામાં આવી છે। આ કાર્યમાં સુરક્ષા ટીમના હુસેન સાલે, નીતિન રાણા, ફેઝાન શેખ, વિકી જરીવાલા જહેમત ઉઠાવી રહ્યા છે। નવી સિવિલ COVID-19 હોસ્પિટલમાં શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા એક ભિક્ષુક દાખલ થયા હતા। એ સમયે તેમની પાસે રૂપિયા 14,850ની રોકડ હતી। તેમને સમજાવીને રોકડ રકમ સુરક્ષિત રહે એ માટે સિક્યુરિટી ટીમે લોકરમાં સાચવી રાખી હતી। તેમનું અવસાન થતાં તેની રસીદ પણ ભિક્ષુકના પરિચિતોને મોકલવામાં આવી હતી। ગત તારીખ 13મીના રોજ કોરોનાથી મૃત્યુ પામેલા ભિક્ષુકના સ્વજનોને રૂબરૂ બોલાવીને સિવિલના કર્મચારીઓએ હાથોહાથ રોકડા રૂપિયા 14,850 પરત આપ્યા હતા। નમસ્કાર, મારું નામ છે હરેન ગાંધી, ચીફ સિક્યુરિટી ઓફિસર ઓફ ન્યૂ સિવિલ હોસ્પિટલ। જ્યારે કોઈપણ કોરોના પોઝિટિવ દર્દી નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે આવે છે ત્યારે સૌ પ્રથમ અમે એમનું ચેકિંગ કરીએ છીએ અને એમની પાસે કોઈપણ જાતના કિંમતી માલસામાન, ઘરેણા, પૈસા, પર્સ, મોબાઈલ આદિ હોય તો અમે સગા સંબંધીને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધી વસ્તુ એ લોકો પાછી લઈ જાય। અમે એમની સાથે એમના સગા સંબંધીના નંબર પણ નોટ કરી લઈએ છીએ અને જેના લીધે એમની જે વસ્તુ છે એમના ઘર સુધી પહોંચાડવામાં અમને મદદ પડે છે। બીજું કે ક્યારેક ઇમરજન્સી કેસીસ આવે
અને એ વખતે ચેક કરવું શક્ય નથી હોતું, કારણ કે અમારા બધા જ માટે દર્દીની જે જાન છે એ એમના કિંમતી માલ સામાન કરતાં વધારે મહત્વની છે. તો એ વખતે દર્દી જ્યારે વોર્ડમાં દાખલ થઈ જાય છે અને એમાંથી કદાચ કોઈકનું અનફોર્ચ્યુનેટલી ડેથ થાય છે, તો એ વખતે વોર્ડમાંથી અમારી પાસે એમના જે કિંમતી ઘરેણા માલસામાન બધું આવે છે એ અમે દર્દીના સગાવાલાને ફોન કરી અને એમના ઘર સુધી પાછું પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. છેલ્લા એક મહિનાની અંદર અમે દાખલ થતી વખતે જ કદાચ 40-50 લાખ રૂપિયા સુધીના ઘરેણા મોબાઈલ આ બધું અમે સંબંધીને તેને ત્યાં જ પાછું આપ્યું છે. અને 35-40 કેસની સેવા છે અમારી પાસે કે જે ડેથ પછી અમારી પાસે એમના ઘરેણા છે, મોંઘા મોબાઈલ છે, એમના પર્સ છે, આ બધું આવ્યું તો એ પણ અમે પાછું આપીએ છીએ. એક ભિક્ષુક જે એકલો જ હતો અને એમની પાસે પોતાનું કોઈ સગુવાલું નહોતું, એમના કરીબ 14,000 રૂપિયાની આસપાસ પૈસા હતા એ અમે રિસીવ કર્યા હતા, અને જ્યારે એમનું ડેથ થયું તો એમના સગાવાલાને અમે પૈસા હમણાં 2 દિવસ પહેલાં જ પહોંચાડ્યા છે. એટલે સિક્યુરિટી તરફથી આ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ દર્દી જ્યારે દાખલ થાય તો એમની પાસે આવા કિંમતી માલસામાન, ઘરેણા, મોબાઈલ, પર્સ આદિ ના હોય. અને સંદેશ ટીવીના માધ્યમ દ્વારા હું સર્વેને આ એક વિનંતી કરું છું કે જ્યારે પણ આપ દર્દીને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા આવો તો ધ્યાન રાખો કે ઘરેથી જ એમની પાસે આવી કોઈ વસ્તુ ના હોય. અને તમારા સહકાર બદલ આભાર, ધન્યવાદ. ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ ખૂબ જ ઊંચો જવા પામ્યો છે, તેમાં પણ હાલમાં કુંભમેળામાં શાહી સ્નાન અંતર્ગત 50 લાખ લોકોએ આ સ્નાનનો લાભ લીધો હતો, જેમાંથી ગુજરાતમાંથી 4-5 લાખ લોકો કુંભમેળામાં ભાગ લીધો હોવાનો અંદાજ છે. જોકે સુરતમાંથી કેટલાક લોકો આ કુંભમેળામાં ગયા હતા તેનો ચોક્કસ આંકડો મળ્યો નથી, પરંતુ સુરત મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન, એરપોર્ટ અને ટોલનાકા ઉપર બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું, જેમાં ગત રોજ રેલવે સ્ટેશન ખાતે 63 લોકો પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 8 લોકો આ કુંભમેળામાંથી આવ્યા હતા. કુંભમેળામાં શાહી સ્નાનમાં 2 શાહી સ્નાન પછી ઘણા લોકો પોઝિટિવ આવતા આ કુંભમેળો રદ કરવામાં આવ્યો હતો, પરંતુ જે લોકોએ આ કુંભમેળામાં ભાગ લીધો હતો તે લોકો પરત ફરતા આ લોકો પોઝિટિવ છે કે નહીં તેની તપાસવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. સુરતમાંથી અંદાજે કેટલા લોકો આ મેળામાં ગયા હતા તેનો ચોક્કસ આંકડો મળ્યો ન હતો, પરંતુ સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ ટીમો બનાવીને કુંભમેળામાંથી પરત આવતા લોકોને ટ્રેસિંગ કરવાની કામગીરી શરૂ કરી હતી. સુરત મહાનગરપાલિકાએ વિવિધ ટીમો થકી રેલવે સ્ટેશન, એરપોર્ટ અને ટોલનાકા ઉપર બહારથી આવતા લોકોના ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં ગત રોજ રેલવે સ્ટેશન ખાતે 63 લોકો પોઝિટિવ આવ્યા હતા, તેમાંથી 8 લોકો આ કુંભમેળા માટે પરત આવ્યા હતા. આ તમામ લોકોને પાલિકા દ્વારા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે, જો કે આ આંકડામાં વધારો થાય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. વેસુ ખાતે આવેલા વેક્સિનેશન સેન્ટર પર રસી મુકાવવા માટે આવેલા લોકો માટે લાફિંગ થેરાપીના સેશન રાખવામાં આવ્યા હતા. વેક્સિન લેવા લોકોની કતારો લાગે છે, પરિણામે 1.5 કલાક જેટલો સમય લોકોને રાહ જોવામાં વેડફાઈ જાય છે. આ સમયમાં લોકો હાસ્ય દ્વારા તણાવ મુક્ત રહે તે માટે લાફિંગ થેરાપીના સેશનની શરૂઆત કરવામાં આવી હતી, જે દર રવિવાર યોજવામાં આવે છે. સુરતના લાફિંગ થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ જણાવ્યું કે કોરોના સંક્રમણના કારણે ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ઓક્સિજન લેવલ ઓછું થતાં મૃત્યુ પણ થયું હોય. હાસ્ય થેરાપીથી શરીરમાં એક પ્રકારનો ઉત્સાહનો સંચાર થાય છે, ઓક્સિજન લેવલમાં નોંધપાત્ર વધારો થાય છે. શરીરમાં ઓક્સિજન લેવલ વધારવા હાસ્ય ખૂબ મદદગાર છે. વિનોદ અગ્રવાલે જણાવ્યું કે રસીની લાઇનમાં 30-40 મિનિટ લાગે છે, ત્યારબાદ રસી મૂક્યા બાદ પણ 30 મિનિટ બેસવું પડે છે, તેથી લોકો 1 કલાક સેન્ટર પર પસાર કરે છે. આ 1 કલાકમાં લોકોને હસાવવાનો પ્રયાસ કરવા અમે લાફિંગ થેરાપિસ્ટનો સંપર્ક કર્યો હતો. હવેથી દર રવિવારે આ પ્રકારના સેશનનું આયોજન કરીશું. Okay.
ओके वेरी गुड वंस मोर कोरोना वध्या बाद मोतनो आंक वधता मरण क्रियाना सामानना वेचाणमां चार गणो वधारो जोवा मळ्यो छे। मरण क्रियाना सामान वेचनारा वेपारीओ जणावी रह्या छे के पहेला अमे दिवसमां 3-5 मरण क्रियानो सामान वेचता हता, परंतु मार्चथी ओचिंतो वेचाणमां 3-4 गणो वधारो थयो छे। एटले के छेल्ला 1.5 महिनाथी अमे दररोज 10-20 मरण क्रियाना सामानी कीट वेचता थया छे। पहेला अमे कास्ट मुजब मरण क्रियानी कीट तैयार करता हता, जो के हवे कोरोना वायरसनी मोत थता अमारे COVID-19 मरण क्रियानी કીટ બનાવવાની ફરજ પડી છે, જેમાં અમે લોટી, માટલી, કોળિયું, અગરબત્તી, ઘીનું પાઉચ, સુખડનો હાર અને કાપડ આપીએ છીએ, જે પછી સ્મશાન ગૃહનો કર્મચારી મૃતકના પરિવારના એક સભ્યને કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરાવતો હોય છે। રાંદેર રોડની શ્રીજી સ્ટોર્સના પંકજ ભોગાવાલાએ જણાવ્યું કે 60 વર્ષની જિંદગીમાં મંદિરમાં પ્રસાદી, કેરોસીન, રાશન અને ટિકિટ સહિતની લાઈનો જોઈ હતી, પણ અહીં પણ લાઈન જોવા મળે છે। અમે રોજના 2-3 મરણ ક્રિયાની કીટ વેચતા હતા, પણ હવે 8-9 જેટલી વેચીએ છીએ। એકી સ્મશાન ગૃહ પાસેના તુલસી સ્ટોરના જયેશ કાછડિયા કહે છે, સામાન્ય દિવસોમાં 4-5 મરણ ક્રિયાની કીટ વેચતા હતા, પણ હવે 15-20 જેટલી વેચીએ છીએ। સુરત સિવિલની COVID-19 હોસ્પિટલના ગેટ પર ભેગા થતા સિક્યુરિટી જવાનોએ સુપરવાઇઝરને અપશબ્દો કહ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી, છૂટા દંડા મારી ભગાડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। કેસરી નંદન બાલાજી સિક્યુરિટીના જવાનોની ગુંડાગીરીથી ડરી ગયેલા સિક્યુરિટી સુપરવાઇઝર ઘટના સ્થળના વિડીયો અને જવાનોની દાદાગીરી ઉજાગર કરતા વિડીયો વાયરલ કરતા ચર્ચાનો વિષય બન્યો છે। પીડિત કિશનસિંઘ નિવૃત્ત ફોજી અને સરકાર દ્વારા અપોઇન્ટમેન્ટ કરાયેલા સુપરવાઇઝર તરીકે સિવિલમાં 4 વર્ષથી નોકરી કરી રહ્યા છે। જો કે આ બાબતે સિક્યુરિટી ઇનચીફ હિરેન ગાંધીની શંકાસ્પદ ભૂમિકા હોવાનો પણ આરોપ સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। કિશનસિંઘે જણાવ્યું હતું કે સુપ્રિન્ટેન્ડન્ટ અને RMO કેતન નાયક દ્વારા તેમને રાત્રિ ડ્યુટી અપાઈ છે। COVID-19 કિડની અને જૂની બિલ્ડિંગ બહાર તૈનાત સિક્યુરિટી ગાર્ડ કામ કરે છે, કેમ કે સુપરવિઝન કરવાની જવાબદારી હાલ તેમના ખભે છે। રાત્રે તેઓ COVID-19ના ગેટ પર ગયા તો 8 જેટલા સિક્યુરિટી જવાનો ભેગા થઈ ધીંગામસ્તી કરી રહ્યા હતા। તમામ સિક્યુરિટી ગાર્ડ કેસરીનંદન બાલાજી સિક્યુરિટી એજન્સીના હતા। આ બાબતે એમને ઠપકો આપતા તેમને ગાળાગાળી પર ઉતરી પડ્યા હતા। સિક્યુરિટીના જવાનોની ગુંડાગીરી મોબાઈલ વિડીયોમાં કેદ થઈ ગઈ હતી। તાત્કાલિક બાઇક લઈ ત્યાંથી નીકળતા પાછળથી છૂટા દંડા માર્યા હતા, જે પૈકીનો એક દંડો માથામાં વાગ્યો હતો। 1-2 ગાર્ડ પાસે રિવોલ્વર જેવા હથિયાર પણ હતા। આ બાબતે રાતોરાત RMO અને ચીફ સિક્યુરિટી ઓફિસર હિરેન ગાંધીને ફરિયાદ કરતા તેમણે કોઈ સહકાર આપ્યો નથી। શંકા છે કે બાલાજી સિક્યુરિટી દ્વારા દર્દીઓ સુધી સામાન પહોંચાડી રૂપિયા ખંખેરાતા કામકાજને બંધ કરાવતા અમારી ઉપર ગાર્ડને કઈ હુમલો કરાવવામાં આવ્યો છે, જે બાબતે અમે કાયદેસર સુપ્રિન્ટેન્ડન્ટ MRO ને લેખિતમાં ફરિયાદ કરીશું। નમસ્કાર, મેં સિક્યુરિટી ઓફિસર ન્યૂ સિવિલ હોસ્પિટલ કિશનસિંઘ, મેરી આપ સભી સે વિનંતી હૈ કે કલ મેં ડ્યુટી કે દૌરાન મેરે સાથ બહુત બડા હાદસા હુઆ। મેને પ્રશાસન કો ફોન કિયા, ઉનકો બતાયા કે એસે એસે હુઆ, लेकिन प्रशासन ने कोई भी एक्शन नहीं दिया, उल्टा ही कुछ और कमेंट्स मेरे ऊपर किए। चलो उसके बारे में नहीं बोलूँगा, बट मैं 3 वर्ष से साढ़े 4 साल से यहाँ हूँ। 4 साल से मैं सिविल हॉस्पिटल की सेवा कर रहा हूँ। कोई भी स्टाफ, चाहे रेसिडेंट हो, चाहे HOD हो, चाहे कोई स्टाफ नर्स हो, चाहे को स्टूडेंट हो, अगर मुझे बोल दे कि मैं गलत हूँ तो मैं उसके पैर पकड़ के नौकरी छोड़ दूँगा। बट यहाँ इतना क्या बताऊँ, मैं सारी बात तो नहीं बोलूँगा क्योंकि उसमें सब आ जाते हैं, फिर अच्छे बुरे आदमी। बुरे आदमी तो कुछ बिगड़ेगा नहीं, लेकिन अच्छा आदमी बेचारा मेरी कमेंट्स में फंस जाएगा। बराबर से कल जो मैं रात को 10:30 बजे मेन गेट COVID-19 पे गया, वहाँ मैंने वीडियो भी आपको दी है, आपने देखा भी हुआ। वहाँ पर मैंने सिर्फ इतना ही पूछा कि भाई यहाँ कितने आदमी हैं, बोला 8 आदमी। मैं बोला भाई यहाँ गेट पे एक आदमी बहुत है या दो, बस एक बैरियर डाउन कर दे खड़ा दे। तो उन्होंने मेरे साथ क्या लैंग्वेज बोली, तो मैंने आपको वीडियो दिखा दिया पहले से। बराबर से बट
मैंने प्रशासन को रिपोर्ट देने के बाद भी कोई एक्शन नहीं, उनके ऊपर कोई असर ही नहीं है। उन्होंने मेरे को लास्ट में गाली ग्लोज जब डंडा मारा, वेपन निकाला, तब मैं भागा वहां से जान बचा के। मैं सिक्योरिटी ऑफिसर सिविल हॉस्पिटल, जब डंडा मारा फिर मेरे को डंडा मारा, पता नहीं कौन सा प्रशासन है क्या है। मैं आर्मी अफसर हूं, मैं पूरी दुनिया देखी है मैंने, इतना गंदा काम जितना यहाँ सूरत में है ना, मैंने कहीं नहीं देखा। रेमडेसिविर काळाबजारी प्रकरण में छनी क्राइम ब्रांचे धरपकड़ कर आरोपीओ ने कोर्ट में रजू कर 10 दिवस रिमांड की मांग करी थी। कोर्टे 5 दिवस रिमांड मंजूर कराया। पकड़ायेलो कल्पेश रणछोड़ मकवाणा BSMS नो लीमड़ी में अभ्यास करे छे अने ते मूळ महवा आसाराणा नो वतनी छे, जारे प्रदीप चकुर कातरिया BSC केमिस्ट्री उपरांत DMLT करी फ्यूजन लेब में नौकरी करे छे अने ते महवा भादरोड नो छे। फ्यूजन लेब नो मालिक शैलेश हड़िया BFarm अने तेना भाई नितिन हड़ियाए BCom करेलू छे अने तेनुं मूळ गाम कोरडका छे। योगेश बच्चू कवाड़ाए BSC करेलू छे। नित्या हॉस्पिटल नो भागीदार विवेक हिम्मत धामिलिया DHMS करेलू छे अने ते सावरकुंडला नो छे। नित्या मेडिकल स्टोर ना मालिक विवेक धामिलिया रेमडेसिविर अन्य मोंघा इंजेक्शनों जे पेशेंट ICU के पछी वेंटिलेटर पर होय त्यारे अपाता इंजेक्शनों मां पण मोटी कमाणी करतो हतो। आ महिनाथी विवेक नी कोल डिटेल तपास थाय तो हकीकतो बहार आवी शके छे। नित्या हॉस्पिटल मां विवेक तेना एक कर्मचारी पासे नवी सिविल मां इंजेक्शनों मंगावतो हतो। आ इंजेक्शनों विवेके डेली 10-15 पेशेंटो ना प्रिस्क्रिप्शनों साथे पुरावा मोकलतो हतो। कर्मचारी सिविल में वहली सवार थी लाइन में लागी जतो हतो। कर्मचारी रोज 1000-1500 कमातो हतो। कोरोनाना वधी रहेला केसों मामले हाईकोर्ट सरकारनी कामगीरीथी नाराज छे। आ अंगे सो मोटो नोंध लेता हाईकोर्टे कोविड नियंत्रण में अनियंत्रित उछाळो अने संचालनना गंभीर मुद्दाओना शीर्षक हेठ नवेसरथी जाहेरातनी अरजी PIL नोंधीने 12 एप्रिल थी सुनावणी हाथ धरी छे। हाईकोर्टनी सुआमोटो पिटिशन में सरकारे 15 एप्रिल आपेला सोगंदनामामां जणाव्युं हतुं કે માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગત 15 એપ્રિલે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયા સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરદારક નિર્ણયો શરૂ કરી દીધા હતા। સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં COVID-19ની સારવારને પણ સામેલ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું। सरकार द्वारा लेवायेला आ निर्णय थी आयुष्मान भारत तथा मां वात्सल्य कार्ड धरावता कोरोनाग्रस्त गरीब दर्दीओ हवे प्राइवेट हॉस्पिटल में वधु खर्चनी चिंता कर्या विना पण मफत में सारी सारवार करावी शकशे। आ साथे सरकारी सोगंदनामामां जणाव्यु हतुं के म्युनिसिपल कमिश्नरो तथा राज्यभरमां कलेक्टरोनी जरूर पड़ता कोईपण हॉस्पिटलने हस्तक करवानी सत्ता आपवामां आवी छे। वधुमां होटलो होस्टेलो तथा कोम्युनिटी हॉलने कोविड केर सेंटरमां बदलवामां आवी रह्या छे, જેથી હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય। શહેરમાં ચારે તરફ કોરોનાના કારણે મુશ્કેલી વધી રહી છે એવા સમયે સુરતના માજી ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે। પ્રફુલ પાનસેરિયાએ મુખ્યમંત્રી સામે રજૂઆત કરી કે પ્રાઇવેટ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અને સુરત સિવિલ અને સ્વીમેર હોસ્પિટલમાં સેવા આપવા માટે ફરમાન કરવામાં આવે છે, જેથી દર્દીઓને સમયસર સારી સારવાર મળી શકે। સિવિલ હોસ્પિટલ અને સ્વીમેર હોસ્પિટલના ડોક્ટરો સતત 1 વર્ષથી દર્દીઓની સારવાર કરીને માનસિક તાણ અનુભવતા હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। અન્ય મેડિકલ ક્ષેત્રના ડોક્ટર્સ સેવા કાર્યમાં જોડાય તેવા પ્રયાસો શરૂ કરવા જોઈએ। કોવિડના કારણે કિડની, લીવર, બ્રેઇન અને હાર્ટ જેવા શરીરના અંગોને પણ નુકસાન થાય છે। સુરત શહેરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ બનાવીને સ્વીમેર અને સિવિલ હોસ્પિટલમાં સવાર સાંજ સ્પેશિયલ વિઝિટ કરાવવામાં આવે તો દર્દીને લાભ થશે, સાથે સાથે હોસ્પિટલના મેડિકલ સ્ટાફ પર આવી પડેલું ભારણ પણ ઓછું થશે। સરકારે હવે પ્રાઇવેટ મેડિકલ સ્ટાફ અને ડોક્ટરોની પણ સેવા લેવાનો સમય આવી ગયો છે। જે હોસ્પિટલમાં કોરોના સારવાર આપવામાં નથી આવી તેવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ક્રિટિકલ કન્ડિશનમાં આવતા દર્દીઓને સારવાર આપી શકાય। હાલ શહેરમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે, તાત્કાલિક અસરથી શહેરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે બેઠક કરીને સરકારી હોસ્પિટલોમાં સવાર અને સાંજ સેવા આપે, દર્દીઓને નિયમિતપણે વિઝિટ લે તે પ્રકારની વ્યવસ્થા કરવી જરૂરી છે। સમાચાર સમાપ્ત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। દોઢ માસમાં મરણ ક્રિયાના સામાનમાં વેચાણમાં ઓચિંતો 4 ગણો વધારો।
सूरत में डॉक्टरों टोसिलिजुमे इंजेक्शन लखी आपता होवाथी दर्दियों सगा ने धक्का खावा पड़े छे। इंजेक्शन खरीदी कौभांड में बे आरोपी होमियोपेथी के तबीब नित्य हॉस्पिटल भागीदार सहित छना पांच दिवस रिमांड। सिविल कोविड हॉस्पिटल गेट पर आईकार्ड साथ पहरेदारी करता स्वाने कुतूहल जगाव्यो। सिविल हॉस्पिटल में दर्दीओ अने तेना संबंधीओ माटे जलाराम मंदिर द्वारा चा नास्ता की व्यवस्था कराई। અને સુરતીઓના સૂરને કોરોના પણ ના રોકી શક્યો, 100થી વધુ લોકોએ ઓનલાઈન ગીતો ગાયા, દર્દીઓને આપી ખુશી। આ સાથે સુરત ચેનલના સમાચાર સમાપ્ત થાય છે। નમસ્કાર।